હેલો સ્ટુડન્ટ્સ આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સરસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી આજે આપણે ધોરણ બાર વિશે ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર સેવન પ્રત્યાવર્તી પ્રવાહમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું તો આજે આપણે ચેપ્ટરની રિમેનિંગ થિયરીઝ છે તેનું રિવિઝન કરી લઈએ બરાબર એટલે એક વખત રિવિઝન પૂરું થયા પછી માત્ર આપણે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસમાં ધ્યાન આપી શકીએ બરાબર એટલે બાકી બચેલી જે થિયરી છે તેનું રિવિઝન કરી લઈએ અને અમુક ટોપિક જો છતાંય રહી જતા હશે તો જ્યારે આપણે ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું ત્યારે સાથે સાથે હું તમને યાદ કરાવતો જઈશ બરાબર તો એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ એ પહેલાંની થિયરીનું આપણે રિવિઝન કરી લીધેલું છે એલસીઆર શ્રેણી પરિપથ સુધી બરાબર હવે અનુનાદની ઘટના અનુનાદ કોને કહેવાય સમજજો કે કોઈ એક ચોક્કસ આવૃત્તિ ઓમેગા એવી મળે કે જેના માટે પ્રવાહનું મૂલ્ય છે એ મેક્સિમમ બને બરાબર હવે આપણને ખબર છે કે પ્રવાહનું સૂત્ર શું છે આઈઆરએમ એસ ઇક્વલ ટુ તો કે વી એસ ડિવાઈડ બાય ઝેડ એટલે કે ઇમ્પિડન્સ અને તેનું મૂલ્ય છે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ હોલ સ્ક્વેર હવે તમે જાતે વિચારો કે આ પ્રવાહનું મૂલ્ય મારે મેક્સિમમ જોઈતું હોય તો આનું મૂલ્ય મારે વધારે જોઈતું હોય તો આ છેદનું મૂલ્ય છે છેદમાં જે કંઈ છે તેનું મૂલ્ય મને ઓછું જોઈએ હવે પાછો પ્રોબ્લેમ શું છે એ સમજો કે વી આર એસ એ આપણા સપ્લાય વોલ્ટેજ છે અવરોધ એ ફિક્સ છે એલ અને સી પણ ફિક્સ છે બરાબર એટલે આટલા મૂલ્યમાં આપણે ફેરફાર કરી શકતા નથી પણ આવૃત્તિમાં જો ફેરફાર કરવામાં આવે કોણી આવૃત્તિ ઓમેગામાં તો એક્સસી અને એક્સેલમાં આપણે ફેરફાર કરી શકીએ તો આવૃત્તિ એવી પસંદ કરવાની છે કે જેના લીધે આ જે છેદનો ભાગ છે એ મિનિમમ બને મિનિમમ કેટલો બની શકે તો આ જે હું અત્યારે તમને અલગ કલરથી બતાવું છું આટલો ભાગ એક્સી માઇનસ એક્સેલ એ ઝીરો થવું જોઈએ બરાબર એટલે આઈ આર મેક્સિમમ કિંમત માટે અથવા તો આઈએમની મેક્સિમમ કિંમત માટે ઓ એક્સી માઇનસ એક્સેલ છે એ ઝીરો થવું જોઈએ બરાબર એટલે આઈ મેક્સિમમ માટે એક્સી અને એક્સેલ સરખા થવા જોઈએ એક્સી એટલે વનઅપોન ઓમેગા સી એક્સેલ એટલે ઓમેગા એલ આના પરથી આપણને મળેલું સૂત્ર ઓમેગા ઇક્વલ ટુ વનઅપોઈન અંડર રૂટ એલ સી બરાબર અને આ ઓમેગાને આપણે નામ આપીશું ઓમેગા નોટ બરાબર આને શું કહેશું તો તમે એમ કહી શકો પ્રાકૃતિક કોણીય આવૃત્તિ બીજું નામ આપવું હોય તો અનુનાદીય કોણીય આવૃત્તિ બરાબર આપી શકાય એટલે આ થયું અનુનાદીય કોણીય આવૃત્તિ બરાબર ચલો આના પરથી હું આમ લખી શકું ટુ પાય એફ નોટ ઇક્વલ ટુ વનઅપોન અંડર રૂટ એલ અને મને એફ નોટ મળી શકે વન અપોન ટુ પાય અંડર રૂટ એલ બરાબર આ બધા ક્વેશ્ચન ગુજકેટમાં પણ આવી શકે તો ખાસ ધ્યાન આપવું બરાબર અને આ જે છે એ શું છે અનુનાદિય આવૃત્તિ બરાબર પછી આનો આપણે ગ્રાફ ભણી ગયા છીએ ક્યુ ફેક્ટર ભણી ગયા છીએ બોર્ડના લેક્ચરમાં એટલે અત્યારે માત્ર રિવિઝન કરાવી દઉં છું કે ક્યુ ફેક્ટર આપણને કઈ રીતે મળે ક્યુ ફેક્ટર એટલે ક્વોલિટી ફેક્ટર શેના માટે યુઝ થાય છે એ સમજો ક્વોલિટી ફેક્ટર એ રિસિવર સર્કિટની ક્વોલિટી દર્શાવે મતલબ કોઈ પણ સિગ્નલ ટ્રાન્સમિટ આપણે કરેલા હોય તેને રિસિવ કરવા માટે રિસિવર સર્કિટ હોય રિસિવર સર્કિટમાં આપણે ટ્યુનિંગ સર્કિટ હોય એટલે એ આવૃત્તિ મેચ કરાવવા માટે હોય છે અને આવૃત્તિનું મૂલ્ય વનઅપોટ ટુ પાઇ અંડર રૂટ એલ સી આ સૂત્રની મદદથી બદલી શકાય છે બરાબર એટલે આપણે જ્યારે તમને યાદ હોય તો જૂના રેડિયોમાં જ્યારે પેલું બટન ફેરાવીને પછી ચેનલ ચેન્જ કરતા હતા બરાબર વિવિધ ભારતી પરથી આકાશવાણી પર જતા હતા આવું બધું તો તેમાં કોઈ એક એલ અથવા તો સી કોઈ પણ એકનું મૂલ્ય સતત બદલાવતા હતા જેનાથી આવૃત્તિ બદલાતી હતી અને ટ્યુનર સર્કિટ છે એ સ્પેસિફિક આવૃત્તિની આસપાસની આવૃત્તિ રિસીવ કરતી હતી બરાબર તો આ બધું ડિસ્કશન ઓલરેડી બોર્ડના લેક્ચરમાં થઈ ગયું હશે એટલે આપણે ખાલી સૂત્ર પર ધ્યાન આપીએ ચલો ક્યુ ફેક્ટરનું મેઇન આપણે સૂત્ર ક્યાંથી લઈએ છીએ તો કે એ ગ્રાફની તીક્ષ્ણતા પરથી લઈએ છીએ તીક્ષ્ણતા એટલે શું શાર્પનેસ એટલે ગ્રાફ છે એ કેટલો શાપ છે એનું માપ સમજો કે સપોઝ હું અહીંયા લઈ લઉં આઈ આર એમએસનું મૂલ્ય અને અહીંયા હું લઈ લઉં છું ઓમેગા એટલે કોણી આવૃત્તિ તો તમને ખબર હોય તો આવો ગ્રાફ મળતો તો જેટલી આ ઊંચાઈ વધારે અને આ ભાગ જેટલો નજીક એટલી તીક્ષ્ણતા વધારે બરાબર તો અહીંયા તમને બે આવૃત્તિઓ મળતી યાદ હોય તો ઓમેગા ટુ આ બાજુ ઓમેગા વન અને એક્ઝેટ વચ્ચે અનુનાદીય કોણી આવૃત્તિ ઓમેગા નોટ યાદ હશે તમને બરાબર તો આ બાજુ ભાગ હતો એ ડેલ્ટા ઓમેગા હતો આ બાજુ ભાગ હતો એ ડેલ્ટા ઓમેગા હતો એટલે કુલ આ ભાગ તમને મળતો તો એ શું હતું ટુ ડેલ્ટા ઓમેગા અને એ સમયે તમને પ્રવાહ શું મળતો હતો તો કે આઈ આર એમ એસની મેક્સિમમ કિંમત હતી તેના ભાગાકારમાં રૂટુ એટલે કે આ ટાઈમ પર પાવર છે મહત્તમ પાવરનો અડધો પાવર હતો એટલે આ જે આવૃત્તિનો ગાળો છે આવૃત્તિની પહોળાઈ છે તેને કહેવામાં આવ્યું હાફ પાવર બેન્ડવિથ તમને યાદ હોય તો બરાબર એટલે કે કોણીય આવૃત્તિ અનુનાદીય કોણીય આવૃત્તિ છેદમાં હાફ પાવર બેન્ડવિથ તેને આપણે કહીશું ટ્યુનિંગ સર્કિટનો ક્વોલિટી ફેક્ટર ક્યુ ફેક્ટર બરાબર ચલો કંઈ વાંધો નહીં હવે ફટાફટ આગળ વધીએ એટલે અહીંયા આ તમારે ગુજરાતી શબ્દોમાં યાદ રાખવું હોય તો અનુનાદીય કોણીય આવૃત્તિ છેદમાં અર્ધ પાવર બેન્ડ વિથ અથવા તો હાફ પાવર બેન્ડવિથ વિથ એટલે પહોળાઈ બેન્ડ એટલે આવૃત્તિ આવૃત્તિનો જે ગાળો છે એને કહેવામાં આવે બેન્ડવિથ બરાબર તો ક્યુ ફેક્ટરનું મૂલ્ય તમારે એક તો આ યાદ રાખવાનું છે બરાબર પછી બીજું તમે શું યાદ રાખી શકો તો ક્યુ ફેક્ટરનું એક બીજું મૂલ્ય તમે યાદ રાખી શકો અમેગા એલ ડીવાઈડ બાય આર ત્રીજું સૂત્ર શું યાદ રાખી શકાય તો કે વન અપોન આર અંડર રૂટ એલ ડીવાઈડ બાય સી વન અપોન આર અંડર રૂટ એલ ડિવાઈડ બાય સી આ સૂત્ર ક્યાંથી આવ્યું સમજજો આના પરથી ઓમેગાની જગ્યા પર વનઅપોન અંડર રૂટ એલ સી કરી દીધું ઉપર એલ ડીવાઈડ બાય આર તો હતું જ હવે રૂટ એલ અને ઉપર રૂટ એલ સમજજો તો એક એક રૂટ એલ કેન્સલ થશે ને ઉપર એક રૂટ એલ બચશે તો ઉપર રૂટ એલ છે નીચે રૂટ સી છે એટલે અંડર રૂટ એલ બાય સી થઈ ગયું અને આ વન અપોન આર છે એ આપણે અલગ કરી લીધું ક્લિયર ચલો આ બધું ધ્યાનમાં હશે એટલે ક્યુ ફેક્ટરના આ બધા સૂત્ર યાદ રાખવાના ક્યારે ક્યુ સૂત્ર કામ લાગે તે નક્કી નહીં તમને જો માત્ર આવૃત્તિઓને હાડ હાફ પાવર બેન્ડવી આપેલું હોય તો પહેલું સૂત્ર ઇન્ડક્ટન્સ અને રેઝિસ્ટન્સ આપેલું હોય સાથે કોણી આવૃત્તિ તો બીજું સૂત્ર અને આર એલ સી ત્રણેયની કિંમત આપેલી હોય તો છેલ્લું સૂત્ર બરાબર ક્યુ ફેક્ટર જેટલું વધારે તેટલું સારું એટલે ઘણી વખત તમને એવો ક્વેશ્ચન પૂછશે ચાર ઓપ્શન આપેલા હશે ચારે ચારમાં આર એલ અને સી ની કિંમતો આપેલી હશે તમને એવું પૂછવામાં આવશે કે નીચેના ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં ટ્યુનિંગ સર્કિટની ક્વોલિટી સારી હશે અથવા તો કમ્યુનિકેશન માટે અથવા તો સંદેશાવ્યવહાર માટે નીચેનામાંથી કઈ રિસિવર સર્કિટ વધારે યોગ્ય ગણાય તો તમારે આર એલ સીના બધા મૂલ્યમાં ચેક કરવાનું કે કયા કોમ્બિનેશન માટે ક્યુ ફેક્ટરનું મૂલ્ય આ સૂત્ર પ્રમાણે વધારે મળે છે બરાબર પછી એ વસ્તુ તમારે સિલેક્ટ કરી લેવાની ક્લિયર છે એટલે આ ટાઈપના ક્વેશ્ચન પણ આવી શકે ઓકે આ બધું યાદ રાખજો હવે એલસી દોલક પરિપથ આપણે અહીંયા આદર્શ પરિસ્થિતિ સ્થિતિઓની વાત કરીશું એટલે કે ઊર્જા વેડફાતી નથી તેમ માનીને અહીંયા ચાલીશું બરાબર તો એલ દોલક દોલત પરિપથ માટે પણ તમારે અમુક વાતોનું ધ્યાન રાખવાનું છે જેમ કે વિદ્યુત ભાર છે એના દોલન થાય છે ક્યુ ઇક્વલ ટુ ક્યુ નોટ કોસ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ ફાઈ પ્લસ કે માઇનસ ફાઈવ હોઈ શકે બરાબર આ સૂત્ર પ્રમાણે ક્લિયર અને ખાલી ઓમેગા કોસ ઓમેગા ટી રાખો પ્રારંભિક કળા ઝીરો લઈ લો તો પણ કંઈ વાંધો નહીં બરાબર એટલે તો પછી આવશે ક્યુ ઇક્વલ ટુ ક્યુ નોટ કોસ ઓમેગા ટી બરાબર અને આ રીતે તમે પ્રવાહ મેળવો તો i ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી થશે માઇનસ ડી બાય ડીટી થશે કેમકે વિદ્યુત ઘટતો હશે તો માઇનસ ડીક્યુ ડીટી કરશો એટલે આવી રીતે સમજો આપણે ડેરીવેશન જ કરી લઈએ આઈ ઇક્વલ ટુ માઇનસ ડીક્યુ બાય ડીટી માટે તમને પ્રવાહ છે તેનું સૂત્ર મળશે ક્યુ નોટ ઇન્ટુ ઓમેગા સાઈન ઓમેગા ટી ક્યુ નોટ ઇન્ટુ ઓમેગા ઇન્ટુ સાઇન ઓમેગાટી એટલે ક્યુ નોટ ઇન્ટુ ઓમેગા છે એ બની જશે પ્રવાહની મેક્સિમમ કિંમત એટલે કે આઈ એમ સાઇન ઓમેગા બરાબર એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વિદ્યુત ભાર છે જો કોસ પ્રમાણે દોલનો કરતો હોય તો પ્રવાહ છે એ સાઈનના સૂત્ર પ્રમાણે દોલનો કરશે અને જ્યાં ખાસ યાદ રાખવાનું છે કે આઈ એમ છે એ તમને ક્યુ નોટ ઇન્ટુ ઓમેગા સૂત્ર પરથી પણ મળી શકે બરાબર હવે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે બરાબર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે તો કે યુ સ્ક્વેર ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય ટુ સી પછી ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે તો કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા છે એ હાફ એલ આઈ સ્ક્વેર અથવા તમે આમ પણ યાદ રાખી શકો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્વરૂપે અને આ મેગ્નેટિક ફિલ્ડ સ્વરૂપે બરાબર હા મહત્તમ ઉર્જા કેટલી હશે મેક્સિમમ એનર્જી કેટલી હોય તો કે બંનેના સરવાળા જેટલી અથવા તો ડાયરેક્ટ તમે વિદ્યુત ભારના સ્વરૂપે દર્શાવો તો તમે એમ કહી શકો કે નોટ સ્ક્વેર ડિવાઈડ બાય ટુ સી હોઈ શકે અથવા તો હાફ એલ આઈ એમ સ્ક્વેર હોઈ શકે તો જો અહીંયા વિદ્યુત બારની જગ્યાએ આવી જશે મહત્તમ વિદ્યુત બાર અને જો ચુંબકીય ઊર્જા સ્વરૂપે હોય તો પ્રવાહની જગ્યાએ આવી જશે મહત્તમ પ્રવાહ બની શકે ને કે કોઈ એક સમયે કેપેસિટર સંપૂર્ણ ભરેલું હશે પછી ધીરે ધીરે ખાલી થશે અને ઇન્ડક્ટરમાં ઉર્જા ભરાશે તો કોઈ એક સમયે ઇન્ડક્ટરમાં ઉર્જા ભરેલી હશે બરાબર એટલે એ પણ યાદ રાખવાનું છે ઈક્વલ ટુ યુ ઇ પ્લસ યુ બી હશે અને તેના બરાબર અચળ હશે જો કોઈ ઊર્જાનો લોસ થતો નથી તો ઓકે ઓકે ચલો અહીંયા સુધી ક્લિયર હશે હવે એક થિયરી હજુ આપણી બાકી છે ટ્રાન્સફોર્મર ચલો તો ટ્રાન્સફોર્મરમાં શું યાદ રાખવાનું છે તો એક તો એની આકૃતિ તમે યાદ રાખશો સ્ટેપ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે તેની કન્ડિશન્સ યાદ રાખવાની છે બરાબર બધી જ વસ્તુ ટેક્સ્ટબુકના લેક્ચરમાં આવી ગઈ છે એટલે અત્યારે હું ફટાફટ રિવાઇઝ કરાવી દઉં છું એક વખત બરાબર તો આ રીતનું ટ્રાન્સફોર્મર હશે ઓકે ધારો કે હું એમ કહું કે મારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર બનાવવું છે તો પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા હું ઓછી રાખીશ આ ધારો કે પ્રા પ્રાઇમરી છે એટલે કે પ્રાથમિક ગૂંચલું છે આ બાજુ સેકન્ડરી એટલે કે ગોણ ગૂંચલું તો ગોણ ગૂંચડામાં આટાની સંખ્યા હું ઓછી રાખીશ એટલે ગોણ ગૂંચળામાં મને વોલ્ટેજ ઓછા મળશે તો એ પ્રમાણે હું કહી શકીશ કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોત તો પ્રાથમિક ગૂંચળમાં આંટાની સંખ્યા વધારે હોત અને ગોણ ગૂંચડામાં ઓછી હોત બરાબર એટલે હવે અહીંથી જે પ્રવાહ અંદર જાય છે એ પ્રાથમિક ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ એટલે આઈપી બરાબર અને અહીંથી જે પ્રવાહ નીકળે છે એ ગૌણ ગૂંચડામાંથી વહેતો પ્રવાહ એટલે આઈએસ પી અને એસ નામ આપવાનું કારણ છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ગૌણ ગૂંચળું એટલે સેકન્ડરી અને પ્રાથમિક એટલે પ્રાઇમરી બરાબર ધારો કે અહીંયા આટાની સંખ્યા અહીંયા આટાની સંખ્યા છે એનપી અને અહીંયા આટાની સંખ્યા છે એનએસ બરાબર એટલે સીધા સૂત્રની જ વાત કરું છું હું સૂત્ર તમારે યાદ રાખવાનું છે આદર્શ ટ્રાન્સફોર્મર માટે આદર્શ ટ્રાન્સફોર્મર માટે આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય જેની કાર્યક્ષમતા ઇટ આ ઇક્વલ ટુ વન હોય અથવા તો ટકામાં લો તો સો ટકા હોય એટલે કે જેટલો ઇનપુટમાં પાવર આપો છો એ બધો પાવર તમને આઉટપુટમાં મળે છે તો તેના માટે તમે યાદ રાખશો એનએસ છેદમાં એનપી ઇક્વલ ટુ ઈ છેદમાં ઈપી એટલે ઈ એમ એફ સેકન્ડરીનું અને પ્રાઈમરીનું ઇક્વલ ટુ આઈપી છેદમાં આઈ એસ કેમ કે પાવર અચળ હોય એટલે આ ઈ અને આ એકબીજાના વ્યસ્ત ચલનમાં હોય એટલે ઈએસ જ્યાં ઉપર આવે છે ત્યાં આઈ એસ નીચે આવશે અને ઇક્વલ ટુ તમે આર કહી શકો અને આર છે એને કહેવામાં આવે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આરને કહેવામાં આવે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે જ્યારે પણ તમને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર સો આપેલો છે ધારો કે તો તમારે સમજી જવાનું કે એનએસના છેદમાં એનપી એટલે સો છે બરાબર તો આ છે ટ્રાન્સફોરમેશન ગુણોત્તર અથવા તો રેશિયો રેશિયો શબ્દ પરથી આર આવેલું છે બરાબર ચલો આટલું યાદ રાખી લેશો હવે પાછી આદર્શ ટ્રાન્સફોર્મર ન હોય તો શું કરવું બરાબર કેમ કે મોટા ભાગના ટ્રાન્સફોર્મ મોટા ભાગના શું આપણે જેટલા ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ તેમાંથી કોઈ પણ આદર્શ નથી તો આદર્શ ટ્રાન્સફોર્મર ન હોય તો અથવા તો આપણે આમ કહી દઈએ કે વ્યવહારિક ટ્રાન્સફોર્મર માટે તો તેમાં એક તો સૌથી પહેલો ક્રાઇટેરિયા આવશે તમને કાર્યક્ષમતા આપવામાં આવશે અથવા તો કાર્યક્ષમતા તમને મેળવવા માટે પૂછવામાં આવશે તો સૌથી પહેલાં લઈ લઈએ કાર્યક્ષમતા કાર્યક્ષમતાનો મતલબ થાય આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર આઉટપુટ પાવર નો હોય તો કે સેકન્ડરીમાં હોય અને ઇનપુટ પાવર શેમાં હોય તો કે પ્રાઇમરીમાં હોય અને કાર્યક્ષમતા છે એને આપણે સેનાથી દર્શાવીએ છીએ તો કે કાર્યક્ષમતાને આપણે દર્શાવીએ છીએ ઈટાથી એટલે કાર્યક્ષમતાનું સૂત્ર આ યાદ રાખવાનું છે પાવર આઉટપુટ અપોન પાવર ઇનપુટ એ આઉટપુટ પાવર આપણે ક્યાં લઈએ તો કે ગોણ ગૂંચળા પાસે ઇનપુટ પાવર ક્યાં લઈએ તો કે પ્રાથમિક ગુચરા પાસે બરાબર એટલે આ વસ્તુ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બરાબર ચલો તો તમને જ્યારે એમ કહેવામાં આવે કે કાર્યક્ષમતા નેવું ટકા છે એટલે સમજી જવાનું કે ઝીરો પોઈન્ટ નાઇન કાર્યક્ષમતા છે કેમ કે મૂલ્ય ઝીરો પોઈન્ટ નાઇન થશે ડિવાઈડ બાય હંડ્રેડ કરશો તો ઇક્વલ ટુ પીએસ અપોન પીપી થશે પીએસ શું થશે તો કે ઇએસ આઈ એસ અપોન ઇપી આઈપી અને અહીંયા ઇક્વલ ટુમાં તમે ઝીરો પોઈન્ટ નાઇન મૂકશો પછી એવું બનશે કે તમને કોઈ પણ બે કે ત્રણ વસ્તુ આપેલી હશે બાકીની તમારે મેળવવાની હશે બરાબર એટલે આ બધી વાતોનું ધ્યાન રાખવું ઓકે હવે બીજી વાત કે ધારો કે તમારે તમને કહેવામાં આવે ફેઝર ડાયગ્રામની મદદથી સોલ્યુશન કરો અને એલ સી આર સમાંતર જોડાણ આપેલું હોય તો શું કરવું બરાબર તો હવે સમજો ખાસ હા એલ સી આર સમાંતર જોડાણ આપેલું હોય તો પહેલાં તો તમે આકૃતિ બનાવી લો એટલે આ એસી ઉદ્ગમ તેની સાથે મેં એક અવરોધ જોડી દીધો એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર બરાબર ત્રણમાંથી કોઈ પણ કમ્પોનેન્ટ આમ તેમ તમે સ્થાનની અદલા બદલી કરી શકો છો અહીંયા કેપેસિટર છે અહીંયા ઇન્ડક્ટર છે અને અહીંયા અવરોધ છે અને અહીંયા વોલ્ટેજ વી છે વી ઇક્વલ ટુ વીએમ સાયનોમેગા ટી બધામાંથી પ્રવાહ અલગ અલગ પસાર થશે બધામાંથી પ્રવાહ અલગ અલગ પસાર થશે આમાંથી જે પ્રવાહ પસાર થાય છે તેને નામ આપું છું હું આઈઆર આમાંથી પસાર થાય છે તે આઈએલ અને આમાંથી પસાર થાય છે તે આઈસી બરાબર હવે ખાસ સમજવાનું છે કે એલ આર સમાંતર જોડાણ જો તમને આપવામાં આવે તો સમાંતર જોડાણમાં સમાન શું હોય તો કે વી સમાન હોય વોલ્ટેજ બધા કમ્પોનેન્ટ આગળ સમાન હશે અને પ્રવાહ તો કે પ્રવાહ અસમાન હોય તો કુલ પ્રવાહ બરાબર આ ત્રણેય પ્રવાહનો સરવાળો થશે પણ જો તત્કાલીન મૂલ્ય હોય તો ઓકે તો હવે फेजर डायग्राम કેવો બને એ સમજો ફેઝર ડાયગ્રામ માટે તમારે સૌથી પહેલાં એ જોવાનું રહેશે કે સમાંતર જોડાણમાં ત્રણેય કમ્પોનેન્ટમાં સમાન શું છે તો ખબર જ છે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય એટલે આપણે જે સંદર્ભ અક્ષ છે ત્યાં જ હું શું કરું છું વોલ્ટેજ બતાવી દઉં છું બરાબર જ્યાં સંદર્ભક્ષ છે ત્યાં વોલ્ટેજ બતાવી દઉં છું અને વોલ્ટેજમાં મારે વીઆર વીએલ વીસી લખવાની જરૂર નથી કેમ કે સમાન છે હવે જો હું પ્રવાહ બતાવવા જાઉં તો ખબર છે મને કે અવરોધ માટે પ્રવાહ અને વોલ્ટેજ એકસાથે જ હોય તેમના વચ્ચે કોઈ કળા તફાવત હોતો નથી એટલે અહીંથી લઈને અહીંયા સુધી ધારો કે હું પ્રવાહ બતાવું છું એ આર છે બરાબર ઇન્ડક્ટરનો પ્રવાહ હંમેશા વોલ્ટેજ કરતા પાછળ હોય તો ઇન્ડક્ટરનો પ્રવાહ હું અહીંયા ક્યાંક દર્શાવીશ એટલે અહીંયા આઈસી આવશે બરાબર ધારો કે આઈસીનું મૂલ્ય છે એ નાનું છે આઈએલ કરતા તો આઈએલ અહીંયા ઉપર તરફ આવશે કેમ કે સોરી હા પ્રવાહ વોલ્ટેજ કરતાં પાછળ હોય ઇન્ડક્ટર માટે તો પછી એક કામ કરીએ નીચે તરફ ઇન્ડક્ટર છે એનો પ્રવાહ આપણે મોટો દર્શાવી દઈએ ચલો એ તો પછી કિંમતો પરથી ખબર પડે કે પ્રવાહ કયો મોટો છે પણ જનરલી આપણે એમ વિચારીએ કે ઇન્ડક્ટરનો પ્રવાહ છે એ મોટો હશે અને કેપેસિટરનો પ્રવાહ જે મળે છે એ ધારો કે ઓછો છે પણ એ કેપેસિટીનો પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ હોય એટલે આપણે આ સાઈડ દર્શાવીએ છીએ એટલે આ કેપેસિટીનો પ્રવાહ થશે આઈસી જે તમે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ સાથે કરતા હતા તે જ તમારે સમાંતર જોડાણમાં પ્રવાહ સાથે કરવાનું છે બરાબર તો હવે જોઈએ અહીંયા આઈસી હું બાદ કરી દઈશ તો મને આટલો પાર્ટ તો મળશે આટલો ભાગ કે જેમાં હું કહી શકું કે આઈ માંથી મેં આઈસી બાદ કરેલું છે એટલે મને ફેઝર ડાયાગ્રામ આવો કંઈક મળશે બરાબર અને ફાઈનલ જે મને પ્રવાહ મળે છે એ અહીંયા આ રીતે મળશે આ ફાઇનલ પ્રવાહ છે કુલ પ્રવાહ આઈ હવે કુલ વોલ્ટેજ તો મને ખબર છે ક્યાં છે તો કુલ વોલ્ટેજ અને કુલ પ્રવાહ આઈ વચ્ચે જે કળા તફાવત હોય તેને હું શું કહીશ ફાઈ અને આ ગ્રાફ્સ એના માટે બનાવેલો છે આઈએલ ગ્રેટર દેન આઈસી માટે આઈસી ગ્રેટર દેન આઈ માટે આ ઉપર તરફ ગ્રાફ આવશે બાકી કોઈ મોટા ફેરફાર હશે નહીં ઓકે હવે તમે સૂત્ર સાબિત કરવાની કોશિશ કરો આકૃતિ પરથી તો તમારે આટલો ત્રિકોણ ધ્યાનમાં લેવાનો છે બરાબર તો એ ત્રિકોણ પરથી હું કહી શકું તો આઈ સ્ક્વેર ઇક્વલ ટુ અથવા તો આઈ આઈ ઇક્વલ ટુ પણ લખી શકું અત્યારે આઈ સ્ક્વેર કરીએ પાયથાગોરસનો પ્રમેય ઇક્વલ ટુ હું કહી શકું આઈઆર સ્કવેર પ્લસ આઈ એલ માઇનસ આઈસી હોલ સ્ક્વેર પાયથાગોરસનો જ પ્રમેય યુઝ કરેલો છે કામ કરીએ આપણે નીચે જ લખીએ આ બધું અહીંયા આકૃતિ પરથી આપણે લખી શકીએ આઈ સ્ક્વેર ઇક્વલ ટુ

અહીંયા તમે લખી લો બધામાં વી ડિવાઈડ બાય તો પણ ચાલે તો વી ડિવાઈડ બાય ઝેડ ઇક્વલ ટુ શું થશે અહીંયા તો કે વી સ્ક્વેર ડિવાઈડ બાય આર સ્ક્વેર પ્લસ અહીંયા પણ વી ડિવાઈડ બાય શું થશે એક્સેલ માઇનસ વી ડિવાઈડ બાય શું થશે એક્સી હોલ સ્ક્વેર ક્લિયર છે આ બધું હવે આમાં વી જુઓ બધેથી કોમન નીકળીને કેન્સલ કઈ રીતે અહીંથી વી સ્ક્વેર અહીંથી વી સ્ક્વેર બહાર નીકળશે તો વર્ગમૂળ લઈને નીકળશે એટલે બાર બની જશે વી અને આ વી સાથે કેન્સલ થશે બરાબર અત્યારે આપણે કેન્સલ થતાં દર્શાવતા નથી એટલે કે તમને વનઅન ઝેડ છે એ આવી રીતે મળશે વર્ગમૂળમાં વનઅન આર સ્ક્વેર પ્લસ વનઅન એક્સેલ માઇનસ વનઅન એક્સી હોલ સ્ક્વેર બરાબર ચલો અહીંયા સુધી ક્લિયર હશે હવે આ જ વસ્તુ બીજી રીતે વિચારીએ તો હું અહીંયા પ્રવાહ જ રાખું તો તો જે વી કોમન નીકળશે તેની મદદથી મને પ્રવાહનું મૂલ્ય મળી જશે આવી રીતે પ્રવાહ આય બરાબર વી અંડર રૂટ વન અપોન આર સ્ક્વેર પ્લસ વનઅપોન એક્સેલ માઇનસ વન અપોન એક્સી હોલ સ્ક્વેર તો પણ ચાલે બરાબર ઓકે ચલો અહીંયા સુધી ક્લિયર હશે હવે મારે ફાઈ મેળવવું હોય તો તો એ આપણે થોડુંક અહીંયા મેળવી લઈએ સામે જ રહેશે તો ફટાફટ મળી જશે ટેન ફાઈ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે સામેની બાજુ છે આઈ એલ માઇનસ આઈ સી ડિવાઇડ બાય પાસેની બાજુ છે આઈ આર ઓકે તો અહીંયા વી ડિવાઈડ બાય એક્સએલ માઇનસ વી ડિવાઈડ બાય એક્સસી ડિવાઈડ બાય વી ડિવાઈડ બાય આર કેમકે વોલ્ટેજ તો સમાન છે એટલે જો અહીંયા વોલ્ટેજ કોમન નીકળીને કેન્સલ આઉટ અને આર છે એ છેદનો છેદ અંશમાં જશે એટલે આર ઇન ટુ બનશે વન અપોન એક્સ એલ માઇનસ વન અપોન એક્સ સી આ શું બની ગયું ટેન ફાઈવ તો આ રીતે તમે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત પણ મેળવી શકો ઓકે બસ આવી રીતે ફેઝર ડાયગ્રામ તમારે જાતે બનાવતા પણ શીખવાનું છે કેમ કે એક્ઝામમાં તમને ઓનલી આર અને એલ પૂછી શકે સમાંતરમાં એલ અને સી સમાંતરમાં પૂછી શકે આર અને સી સમાંતરમાં પૂછી શકે ત્રણેય સમાંતરમાં હોય એવું પણ પૂછી શકે બરાબર એટલે એ તો જેવી કન્ડિશન એ ટાઈપનો ફેઝર ડાયગ્રામ બનશે ને એ ટાઈપનું સોલ્યુશન બનશે બરાબર ચલો ધીરે ધીરે તમને સમજમાં આવી જશે આપણે નેક્સ્ટ વિડીયોમાં થોડા ક્વેશ્ચન્સ પણ એવા લઈશું કે જેમાં તમને અલગ ટાઈપનો ફેઝર ડાયાગ્રામ આવે તો પણ ડ્રો કરતા આવડે બરાબર ચલો અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં પાછો ન્યુમેરિકલ્સથી આપણે સિલેબસને આગળ વધારીશું ટેક્સ્ટબુકની જે બધી થિયરીઓ છે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે તે બધી થિયરીનું રિવિઝન આપણું થઈ ગયું છે હવે માત્ર ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવાની છે બરાબર ચલો અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ